हरिओम धोरण बे विषय गणित। तो गणित में आज आप प्रकरण सात जग अने म तेना विषे समझीशुं। बराबर आग जयरे आप डिजिटल विडियो जो बराबर तब बधाए डिजिटल में विडियो मैं बताया ये जो हे बराबर है तो एम तमने दरेक वसण में केटल प्रवाही समय सके एना विषे समझा कि नानू वसण हो ओछू समय अने मोटू वसण हो समय प्रवाही एटले शू तो पानी दूध पेट्रोल डीजल आ बधु प्रवाही कह बराबर एने तमे जे वसण में भरो एवो आकार पण ले छे अने वसण प्रमाणे एनु माप नक्की थाय छे। मोटा वसण में ओछू समय अने मोटा वसण में वधारे समय। तो अहीं जग अने मग एटले के जग में वधारे समय मग में ओछो समय आज वधारे अने ओछो समय छे एना माप ने गुंजास कहेवाय। शू कहेवाय एना माप ने गुंजास कहेवाय। तो आज आपणे एना विशे थोड़ू समझीशुं अने लखीशुं। तो शुरुआत करी दईए प्रकरण सात जग अने मग धोरण बे विषय गणित। तो हूँ तमने थोड़क एना विषे लखाव छू कि ते लखजो आ विडियो में हूँ लखाईश आना पची विडियो में फरी लखाईश अले जे विद्यार्थी ने एकाद विडियो ना जो आग पाचड़ थी गो हो तो ये विद्यार्थियों ने तकलीफ पड़े नहीं। बराबर चल तो पहला आपणे आंसू दोरीशू। हवे अहीं लखीए गुंजास। शू लखीशू भाई? गुंजास। बराबर पहला हूँ तमने गुंजास की व्याख्या लखाऊ छू। तो लखो व्याख्या। बराबर अथवा तो एवं लखीए कि गुंजास एटले शू चलो कारण के व्याख्या तब ख्याल नहीं आए जो तब ना छो। तो यो जवाब आप लखीए जे ते वासन मा वधुमा वधु जेटलू प्रवाही समावी गुंजास कहे छे। बराबर जेनी अंदर जेटलू प्रवाही समाय तेने ते वासणनी शू कहेवाय? गुंजास कहेवाय। फरी एक वार वाँचीए जे ते वासण वधुमां वधु जेटलू प्रवाही समावी शके छे ते માપને તે વાસણની ગુંજાસ કહે છે। શું કહેવાય? તેને તેની ગુંજાસ। બરાબર હવે આગળ આ વાક્ય વ્યાખ્યાની પૂરી થઈ ગઈ। હવે ગુંજાસના એકમો જોઈએ। તો ગુંજાસનો મોટો એકમ લીટર છે। બરાબર
મોટો એકમ શું છે ભાઈ એનો લીટર છે એટલે કે આપણે દૂધ છે પાણી છે કેરોસીન છે આ બધું લીટર માં મપાય છે બરાબર તો એ મમેનો મોટો એકમ શું છે લીટર પછી ગુંજાસ નો નાનો એકમ મિલીલીટર છે ગુંજાસનો નાનો એકમ શું છે મિલીલીટર બરાબર પછી એક લીટર આપણે એક લીટર દૂધ લઈએ છીએ તો એ એક લીટર બરાબર કેટલા મિલીલીટર થાય તો 1000 મિલીલીટર થાય કેટલા મિલીલીટર થાય 1000 મિલીલીટર હવે આ મિલીલીટર આપણે લખવાનું લાંબુ પડી જાય હે મિલીલીટર તેને ટૂંકમાં પણ લખાય કેવી રીતે ટૂંકમાં લખાય એ પણ આપણે જોઈએ પહેલા આ જોઈ લઈએ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર તો 1000 મિલીલીટર બરાબર કેટલા લીટર થાય 1 લીટર કેટલા લીટર થાય 1 લીટર 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને 1000 મિલીલીટર બરાબર 1 લીટર હવે આગળ કે ભાઈ મિલીલીટર ને ટૂંકમાં મિલી લખાય મિલીલીટર ને ટૂંકમાં શું લખાય મિલી લખાય બરાબર આ જે સમજૂતી મેં તમને લખાઈ આ સમજૂતી હું હજી તમને આગળના વિડીયોમાં પણ લખાવીશ બરાબર વારંવાર આપણે આની ચર્ચા કરીશું હું વારંવાર તમને કહીશ એકવાર લખાયું બીજી વાર પણ લખાઈશ બે વાર કહીશ ત્રણ વાર કહીશ બરાબર કેમ કારણ કે આના જે પ્રશ્નો આવે કે ખાલી જગ્યા આવે એમાં તમારે ભૂલ કરવો નહીં એટલા માટે આપણે આ વારંવાર લખીશું પણ ખરા વર્કશીટમાં પણ વારંવાર આવશે અને હું તમને વારંવાર બોલીને પણ યાદ કરાવીશ તો ગુંજાસ એટલે શું જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાસ કહે છે ગુંજાસનો મોટો એકમ લીટર છે મોટો એકમ કયો છે ગુંજાસનો લીટર ગુંજાસનો નાનો એકમ કયો છે મિલીલીટર કયો છે મિલીલીટર 1 લીટર બરાબર 1000 મિલીલીટર 1000 ની પાછળ કેટલા મીંડા આવશે 3 મીંડા આવશે કેટલા મીંડા આવશે ભાઈ 3 મીંડા આવશે 1000 મિલીલીટર બરાબર કેટલા લીટર થાય 1 લીટર વર્કશીટમાં આ રીતે સીધું પણ પૂછાય અને આ રીતે ઊંધું પણ પૂછાય ગમે તે રીતે પૂછાય આપણને જવાબ આવડવો જોઈએ 1 લીટર બરાબર 1000 મિલીલીટર 1000 મિલીલીટર બરાબર 1 લીટર અને મિલીલીટર ને ટૂંકમાં મિલી લખાય મિલીલીટર ને ટૂંકમાં શું લખાય મિલી લખાય બરાબર તો દરેક વિદ્યાર્થીઓ આ પોતાની નોટમાં સારા અક્ષરે લખો ખ્યાલ આવી ગયો દરેક જણને આટલું બરાબર છે ફરી 1 લીટર બરાબર 1000 મિલી લીટર 1000 માં કેટલા મીંડા આવશે 3 મીંડા આવશે બરાબર છે ચલો હવે આપણે આ પ્રવાહીની વાત કરી તો એના ઉપરથી આપણે એક સરસ મજાનું વસ્તુ બનાવી કે જે તમને બહુ ભાવે છે શું બનાવીશું તો કે લીંબુ શરબત કેમ લીંબુ શરબત તો અહીંયા આપણે ગુંજાસની વાત થાય છે બરાબર હવે તમારે લીંબુ શરબત બનાવવો છે તો એના માટે શું જોઈએ
पहला तो लींबू जो है भाई, लींबू शरबत बना हुआ है तो आपने एक लींबू जो है बराबर, लींबू अगर लींबू शरबत खाए नहीं पची खाली लींबू जो इसे खांड जो इसे है खांड पची सु नाखवानो अंदर मीठू पर सेवा नाखवानो आ बधु एना माटे पण कई જોઈશે ને તો શું જોઈશે एक ग्लास पानी અત્યારે આપણે ખાલી આપણા માટે બનાવવાનું બધા માટે નહીં બનાવવાનું કેમ આપણે શીખવાનું છે ને પહેલા કોઈ પણ વસ્તુ શીખીએ છીએ તો એ આપણે ઉપર ટ્રાય કરવાનું પછી આપણે ખરાબ બનાવ્યું હોય અને બધાને ચખાડીએ તો સારું ના થાય તો એટલે પહેલા આપણે બનાવવાનું ચાખવાનું પીવાનું સારું બન્યું તો પછી બધા માટે બનાવવાનું ચાલો તો હવે આપણે આપણે અહીંયા શું બનાવીશું લીંબુ શરબત હે ને લીંબુ શરબત બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ એક ગ્લાસ પાણી લીંબુ ખાંડ અને મીઠું હવે આખું લીંબુ કઈ આપણે એક ગ્લાસ પાણીમાં જોઈએ નહીં તો કેટલું લીંબુ જોઈએ અડધું કેટલું લીંબુ જોઈએ અડધું ચાલ તો એક ગ્લાસ પાણી એની અંદર તમે અડધું લીંબુ નીચોવો છો તેમાંથી કેટલા ટીપા લીંબુનો રસ નીકળશે 10 કે 15 ટીપા લીંબુનો રસ નીકળે પછી એની અંદર કેટલી ખાંડ નાખવી પડે એક ચમચી અથવા થોડીક વધારે એક ચમચી થી એનાથી વધારે ખાંડ જોઈએ નહીં અને મીઠું તો કે ચપટી બરાબર તો એક ગ્લાસ તમારે લેવાનો એની અંદર પહેલા લીંબુ નીચોવાનું પછી થોડીક ખાંડ નાખો એને ચમચીથી હલાવી અને ખાંડને ઓગાળી દો અને પછી છેલ્લે મીઠું નાખો આટલું કર્યું પછી એક ગ્લાસનું પાણી જે તમે બનાવ્યું એની અંદર તમે લીંબુ ડાયરેક્ટ ને જોયું હોય હે ને તો અંદર લીંબુના બી પડ્યા હોય ઊંછા પડ્યા હોય એને શું કરવું પડે આપણે ભાઈ ગાળવું પડે શું કરવું પડે ગાળવું પડે હવે લીંબુનું શરબત તમારે ગાળી અને પીવાનું હવે સરસ મજાનું થયું હોય તો પછી આપણે 5-6 ગ્લાસ લીંબુ પાણી બનાવવું પડે કેટલા ગ્લાસ બનાવવું પડે 5-6 ગ્લાસ કેમ કે આપણા ઘરમાં મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી બધા રહેતા હોય બધાના માટે જો તમારે લીંબુ પાણી બનાવવું હોય તો એનું માપ પાછું હવે અલગ થઈ જશે ને આ શરબત બનાવવાનું હું તમને કેમ શીખવાડું છું કે ઓછું લો છો તો નાના વાસણમાં તમે બનાવો છો પણ હવે ધારો કે તમારે બધા માટે બનાવવું છે તો બધાના અલગ અલગ ગ્લાસમાં બનાવશો ના તો શેમાં બનાવવું પડે આપણે તપેલીમાં બરાબર તો ગ્લાસમાં પાણી કેટલું સમાય ઓછું અને તપેલીમાં પાણી કેટલું સમાય વધારે કેમ કે આપણે 6 ગ્લાસ બનાવવું છે તો 6 ગ્લાસ પાણી આપણે તપેલીમાં નાખ્યું તો તપેલીમાં પાણી વધારે આવે અને 1 ગ્લાસમાં પાણી કેવું આવે છે ભાઈ ઓછું આવે છે તો હવે શું 10 ટીપા લીંબુનો રસ ચાલશે 6 ગ્લાસ શરબત માટે ના નહીં ચાલે તો વધારે લીંબુ જોઈશે બરાબર 2 અથવા 3 લીંબુ જોઈએ તો એમાંથી કેટલા પા ટીપા લીંબુનો રસ નીકળશે આશરે 50 થી 60 આશરે કહું છું બરાબર હું પણ માપવા નથી જતી અને તમે પણ નથી માપતા તો આશરે આપણે 5 થી 6 50 થી 60 ટીપા લીંબુનો રસ જોઈએ પછી ખાંડ ખાંડ કેટલી જોઈએ તો ખાંડ પણ 4-5 ચમચી જોઈએ બરાબર અને મીઠું પણ થોડું વધારે જોઈએ તો આ શું થયું તો ના ઓછું બનાવવું છે તો ઓછું પાણી જોઈએ છે વધારે બનાવવું છે તો વધારે જોઈએ છે ઓછું બનાવવું છે તો તમે નાના વાસણમાં બનાવો છો અને વધારે બનાવવું છે તો શેમાં બનાવો છો તમે મોટા વાસણમાં બનાવો છો બરાબર તો એ શું બતાવે છે આપણને ગુંજાસ એ વાસણની ગુંજાસ બતાવે છે નાના વાસણની અંદર પ્રવાહી સમાય એ એની નાની ગુંજાસ કહેવાય મોટામાં સમાયે વધારે ગુંજાસ કહેવાય ચાલો હવે આપણે થોડી ચિત્ર દ્વારા સમજૂતી લઈએ લખાઈ ગયું છે ભાઈ દરેક જણને
આ એક નાનો મગ દોર્યો આપણે શું કહી દોર્યો નાનો મગ દોર્યો હવે એક ડોલ દોરી આપણે બરાબર ચલો હવે હું તમને
એક બીજું ઉદાહરણ સમજાવું. આગળ આપણે લીંબુનો રસ શીખ્યા ને, લીંબુ શરબત બરાબર. હવે ઉનાળામાં કયો શરબત પીવો છો તમે બાર? શેરડીનો રસ પીવા જાઓ છો ને, શેરડીનો રસ. તો શેરડીનો રસ પીવા જાઓ છો તો ત્યાં આગળ લખ્યું હોય કે ભાઈ એક લોટો કે એક ગ્લાસ સમજવાનું છે.
હું તમને આ શેરડીના રસની સમજૂતી આપું છું એટલા માટે મેં અહીંયા લખ્યું છે. ત્રણ રકમવાળા દાખલા આપવાના નથી, ફક્ત બે જ રકમવાળા દાખલા આપશે. બરાબર, પછી તમે આમ જોઈને ગભરાઈ ના જતા કે મેં માં તો કેવી રીતે થશે, પણ હજી આ તમારે નથી આવ્યા. બે રકમવાળા આવશે અને એ પણ ઊભા. બરાબર, તો ખ્યાલ આવી ગયો. એક ગ્લાસના 5 રૂપિયા, જો આપણે 3 ગ્લાસ જોઈતા હોય તો 15 રૂપિયા આપવા પડે, અને 2 ગ્લાસ જોઈતા હોય તો 10 રૂપિયા આપવા પડે. એક મોટા ગ્લાસના 10 રૂપિયા થાય છે. 2 મોટા ગ્લાસ જોઈતા હોય તો કેટલા રૂપિયા આપવા પડે ભાઈ? 20 રૂપિયા. અને એક જગ શેરડીનો રસ જોઈતો હોય તો એના 20 રૂપિયા છે. તો આવા આ 2 મોટા ગ્લાસ તમે જગમાં રહ્યો એટલે જગ ભરાઈ જાય. બરાબર, તો 2 મોટા ગ્લાસ બરાબર 1 જગ. બરાબર, અથવા 1 જગ બરાબર 2 મોટા ગ્લાસ, કે જે મેં તમને વિડીયોમાં સમજાવ્યું છે. બરાબર, તો ખ્યાલ આવી ગયો દરેકને. મૂંજાસનો મોટો એકમ શું છે? લીટર. નાનો એકમ શું છે? મિલીલીટર. મિલીલીટરને ટૂંકમાં શું લખાય? મી લી. બરાબર, 1 લીટર બરાબર કેટલા મિલીલીટર? તો 1000 મિલીલીટર. 1000ની પાછળ કેટલા મીંડા આવશે? 3 મીંડા. કેટલા મીંડા આવશે? 3 મીંડા. 1000 મિલીલીટર બરાબર કેટલા લીટર? 1 લીટર. કેટલા લીટર? 1 લીટર. બરાબર, આમ પૂછે કે આમ પૂછે, આમ કાન પકડો કે આમ કાન પકડો, આપણને આવડવું જોઈએ. બરાબર, મોટી વસ્તુ છે તેમાં વધારે પ્રવાહી સમાય, નાની વસ્તુ છે તેમાં ઓછું સમય. બરાબર, એટલે ચિત્ર પરથી પણ મેં તમને સમજાવ્યું, સમજૂતી પણ બધી લખાય દીધી, તમે દરેકે નોટમાં લખી હશે. પછી આગળના વિડીયોમાં પણ હું ફરીથી તમને સમજૂતી લખાવીશ, કારણ કે કોઈકે ના લખી હોય, ના જોયું હોય, ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી એમાં એ પણ તમે લખી શકો. કદાચ આજે લખાવ્યું એટલે કરતાં થોડું ઓછું પણ લખાવીશ ફરી, અને સરવાળાના દાખલા પણ આપણે શીખીશું. બરાબર, તો આજે આટલું દરેક જણને ખ્યાલ આવી ગયો. લીંબુ સરબત ઘરે બનાવજો, તમે પીજો, સારો બને તો તમારા મમ્મી પપ્પા માટે પણ બનાવજો. બરાબર, આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી હરિ ઓમ.